Hello students, hope you all are doing well. See, previously apne cost accounting ni andar barabar tamara semester 3 no part 1 cost accounting 1 ema apne discuss karelu tu about the reconciliation of financial statement and cost statements barabar cost na jetla pan statements hata pehla e apne prepare karta and then financial statements je che na upar thi apne banne vastu ne compare karine reconciliation statement banavta fine. So ena previous unit ni andar unit costing join. Now તમારે થોડીક જે છે એ હટકે વસ્તુ શીખવાની છે એન્ડ ધેટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન યોર લીફો ફીફો થિંગ બરાબર. તમે જે લીફો ફીફો મેથડ પહેલાં પ્રીવિયસલી સ્ટડી કરેલી હતી એ જ ટાઈપની એક વસ્તુ આપેલી છે મટીરિયલ કોસ્ટ. પર્ટિક્યુલરલી તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટને રિલેટેડ કન્સેપ્ટ સ્ટડી કરેલા છે બરાબર, બટ ધેટ વોઝ બેઝડ ઓન ધી એન્ટાયર ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. એ વસ્તુ બેઝ હતી આખે આખા ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સના ઉપર. ફાઇન, હિયર વી આર ગોઈંગ ટુ સ્ટડી પર્ટિક્યુલરલી મટીરિયલ કોસ્ટ. એટલે કે કોઈ કંપનીને મટીરિયલને રિલેટેડ કેટલી બધી કેટલી કોસ્ટ લાગે છે. સી, આપણને એવું લાગે છે કે મટીરિયલ ઇટ સેલ્ફ ઇઝ ધી વન કમ્પોનન્ટ ઓફ ઓર વી કેન સે ધી વન ફેક્ટર ઓફ પ્રોડક્શન બરાબર, બટ એકચ્યુઅલી એની અંદર મટીરિયલ જે છે એ રો મટીરિયલ છે, ફિનિશ ગુડ્સ હોય કે સેમી ફિનિશ ગુડ્સ ઓર વર્ક ઇન પ્રોગ્રેસ વાળું ગુડ્સ છે બરાબર. એના સિવાય એ વસ્તુને લઈ આવવામાં બરાબર, એ વસ્તુને લઈ આવી અને પછી ફિનિશ પ્રોડક્ટને મોકલવામાં, એ ફિનિશ પ્રોડક્ટને ગોડાઉનમાં રાખવા માટે કે પછી રો મટીરિયલને ગોડાઉનની અંદર સાચવી રાખવા માટે, આ દરેક વસ્તુ માટે આપણને જે છે એ કોસ્ટ લાગે છે બરાબર. જેમાં તમે જે પાર્ટ ભણ્યા હતા ને એ આખે આખો ફિનિશ્ડ ગુડ્સને રિલેટેડ હતો, એટલે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, જેમાં તમે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, વેઇટેડ એવરેજ મેથડ, એવી અલગ અલગ મેથડ વાઇઝ સ્ટડી કરેલ. ફાઇન, દેટ ઇઝ એન્ટાયરલી બેઝડ અપોન ધી પર્ટિક્યુલરલી ફિનિશ્ડ પ્રોડક્ટ્સ ઓર ફિનિશ્ડ ગુડ્સ. તો જ એને ઇન્વેન્ટરી કહેવાય, તો જ તમે એને ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર કન્સિડર કરતા. નો ડાઉટ ઇન્વેન્ટરીની અંદર તમે રો મટીરિયલને બી કન્સિડર કરતા ઘણી વખત અને ડબલ્યુઆઈપીને લેતા બરાબર, બટ અહીંયા આપણે જે છે પર્ટિક્યુલરલી રો મટીરિયલથી માંડી અને ફિનિશ ગુડ્સ સુધી, એટલે કે લીફો ફીફો સુધી દરેક વસ્તુ શીખશું બરાબર. જેમાં તમારે અલ્ટિમેટલી બે મેથડથી કેવી રીતે જે છે એ મટીરિયલની કોસ્ટ જે છે એ તમે રિડ્યુસ કરી શકો, એની મેથડ જે છે એના પ્રમાણે સમ્સ કરવાના છે બરાબર. નોર્મલી તમારા કોર્સ કન્ટેન્ટની અંદર જેટલા બી પર્ટિક્યુલર પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય એમાં રેશિયો 80-20 હોય ઓર 70-30 રેશિયો હોય છે, એટલે કે 30% પાર્ટ થિયરી અને 70% પાર્ટ જે છે એ પ્રેક્ટિકલ મેનરની અંદર તમને આપવામાં આવે બરાબર. નોર્મલી એવી જ રીતે દરેકમાં રેશિયો હોય છે ને. બાકી તમે અકાઉન્ટિંગ જે સ્ટડી કરો છો, અકાઉન્ટિંગ 3 એઝ વેલ એઝ કોર્પોરેટ, એની અંદર 80-20 રેશિયો છે બરાબર, કે જેમાં ખાલી અને ખાલી 20% જેટલી થિયરી હોય અને 80% પ્રેક્ટિકલ. બટ તમારા કોસ્ટ અકાઉન્ટિંગનું આ થર્ડ યુનિટ જે છે એનો રેશિયો છે 50-50%. ઇટ મીન્સ 50% યુ હેવ ટુ સ્ટડી ધી થિયરી પાર્ટ, થિયોરિટિકલ પાર્ટ, અને 50% પ્રેક્ટિકલ પાર્ટ છે જેમાં તમારે પર્ટિક્યુલરલી 4 મેથડ શીખવાની રહેશે. ઇઓક્યુ, એબીસી, લીફો અને ફીફો, આ ચારેય મેથડ જે છે એમાં તમે કેવી રીતે મટીરિયલ કોસ્ટ જે છે એને રિડ્યુસ કરી શકો એના વિશે વાત કરેલ છે. સી, ચેપ્ટર ભલે તમારું કોસ્ટને રિલેટેડ છે, ચેપ્ટર ઇઝ રિલેટેડ વિથ ધી મટીરિયલ કોસ્ટ. તમારું આખું ચેપ્ટર જે છે એ પર્ટિક્યુલર મટીરિયલને રિલેટેડ છે, બટ હા, બેઝડ એનો સેન્સ જે છે ને કહી શકાય કે કોઈ વસ્તુનો એસેન્સ બરાબર, એની અંદર મેઇન વસ્તુ, તો એનો જે સેન્સ છે ને એ પર્ટિક્યુલરલી મટીરિયલ કોસ્ટ કંટ્રોલના કન્ટેક્સ્ટમાં તમને આપેલો છે. આખો કન્સેપ્ટ જ એ રીતે ડિઝાઇન કરેલો છે કે તમારે કેવી રીતે કોસ્ટને રિડ્યુસ કરવી ઓર એલ્સ કે કેવી રીતે જે છે તમે કોસ્ટ જે છે એના ઉપર કંટ્રોલ રાખી શકો છો. ફાઇન, સો બિફોર ગોઈંગ ઇન ટુ ધીસ લેટ મી ટેલ યુ વન થિંગ, ઇફ યુ કાન્ટ રિમેમ્બર સચ થિંગ્સ બરાબર, હજુ જો તમે બુક્સ પરચેસ નથી કરી એન્ડ ઇવન ઇફ યુ આર નોટ થિંકિંગ અબાઉટ પરચેસિંગ ધી બુક્સ, ધેન પર્ટિક્યુલરલી તમારે આ વસ્તુ ઉપર બેઝડ અમુક નોટ્સ જે છે તમારી જાતે તમે બનાવવાનું રાખો. ફાઇન, એન્ડ ઇવન ઇફ યુ નીડ સમ ઓર ધી અધર પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ ફોર જસ્ટ પ્રેક્ટિસ બરાબર, સો યુ કેન પર્ટિક્યુલરલી કોન્ટેક્ટ હિયર, બટ આઈ ડોન્ટ થિંક સો યુ આર ફોકસિંગ ઓન ટુ ધેટ પાર્ટ, કારણ કે હજુ સુધી કોઈ એવું કીધેલું નથી કે મેડમ વી નીડ એક્સ્ટ્રા પ્રેક્ટિસ. ફાઇન, તમે લોકો એમાં જ સેટિસ્ફાઈડ છો જે વસ્તુ અહીંયાથી ભણાવવામાં આવે છે, યુ આર નોટ ઇવન આસ્કિંગ ફોર ધી સમ ઓર ધી અધર એક્સ્ટ્રા પ્રેક્ટિસિસ. અને ચલો, કોસ્ટ અકાઉન્ટિંગ ઇઝ ધી ઇઝીયર પ્રેક્ટિકલ સબ્જેક્ટ, બટ તમે કોર્પોરેટ અકાઉન્ટ તમને
ફ્રેન્કલી કહું છું કે કોર્પોરેટ એકાઉન્ટ બહુ અઘરું પડશે આગળ જતા તમને, બરાબર. સી, કોર્પોરેટ એકાઉન્ટ ઇઝી સબ્જેક્ટ નથી અને સાથે સાથે ટેક્સેશનમાં બી તમે લોકો પ્રેક્ટિસ કરતા જાઓ, બરાબર, એ બંને સબ્જેક્ટમાં આગળ જતા પછી પ્રોબ્લેમ આવશે જ્યારે તમારે એક્ઝામિનેશન ટાઈમે પ્રિપેરેશન કરવાની આવશે ત્યારની વાત કરું છું. ફાઇન, સો કોર્સ તો તમને હજુ પણ ઇઝી પડશે અને કોર્સની અંદર એવા બધા વેરિએશન્સ બી નથી આવતા. બટ ઇફ વી આર ફોકસિંગ ઓન ટુ ધી કોર્પોરેટ ઇન ટેક્સ, દેન યુ હેવ ટુ ગો ફોર સમ ઓર ધી અધર કાઇન્ડ ઓફ પ્રેક્ટિસિસ. કારણ કે તમારો સેમેસ્ટર 3 અને 4 આખે આખા જે છે એ SY અંદર તમારું કરિક્યુલમ જ એવી રીતે ડિઝાઇન કરેલું છે કે જેમાં તમારે વધારે પાર્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટના છે, બરાબર, અને ઓછો ભાગ જે છે થિયોરેટિકલ સબ્જેક્ટનો છે. તમારે 3 થિયોરેટિકલ સબ્જેક્ટ આઈ થિંક આવે છે, બિઝનેસ કમ્યુનિકેશન, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ. ફાઇન, એમાં બી ઇંગ્લિશ તો લેંગ્વેજ થઈ ગઈ. સો ઇકોનોમિક્સ અને બિઝનેસ કમ્યુનિકેશન, એના સિવાય તમે 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ ભણો છો, તો પ્લીઝ એના ઉપર થોડુંક એવું ફોકસ તમે રાખો, બરાબર. આઈ ડોન્ટ થિંક સો અત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રેક્ટિસ કરે છે કે પ્રેક્ટિસ ઉપર ધ્યાન પણ આપે છે. ફાઇન, સો એ વસ્તુ માટે તમે કોન્ટેક્ટ કરો પર્ટિક્યુલર સબ્જેક્ટ સ્પેસિફિક ફેકલ્ટીનો, ઓર એલ્સ યુ કેન કોન્ટેક્ટ ટુ ચેનલ ઓલ્સો. ફાઇન, તમારી પાસે ઇન્ટરનેટ રિસોર્સિસ છે, બધી વસ્તુ અવેલેબલ છે. ઇફ યુ વિલ નીડ, દેન તમને ન્યા ન્યા મટીરિયલ પ્રોવાઈડ કરી દેવામાં આવશે તમારે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જોતા હોય. બટ ગો ફોર ઇટ, કારણ કે 4 પ્રેક્ટિકલ સબ્જેક્ટને પછી એટ ધી એન્ડ સેમેસ્ટર કરવા બહુ મુશ્કેલ પડશે. લેટ મી ટેલ યુ વન થિંગ. ફાઇન, સો ચલો, કોસ્ટ એકાઉન્ટિંગ તો ઇઝી સબ્જેક્ટ છે, એના માટે તો ચાલો હું તમને બહુ જાજુ પિન પોઈન્ટ પણ નથી કરતી. બટ હા, ખાસ કોર્પોરેટ અને ટેક્સ માટે તો તમે પ્રેક્ટિસ કરો છો, કારણ કે બહુ બધા સ્ટુડન્ટ્સ પ્રિવિયસલી બી ફેલ થયા છે એ સબ્જેક્ટ્સની અંદર. બીકોઝ તમને લાગે છે અત્યારે ઇઝી એ વસ્તુ, કારણ કે તમે અત્યારે સમજો છો ફર્સ્ટ ટાઈમ, એટલે તમને થોડુંક ઇઝી કદાચ લાગતું હશે. બટ ઇફ યુ આર નોટ ડુઈંગ પ્રેક્ટિસિંગ ઓવર ધેટ, ધેન પછી આગળ જતા પ્રોબ્લેમ આવશે તમને એટ ધી એન્ડ સેમેસ્ટર. ફાઇન, સો ગો ફોર ધી પ્રેક્ટિસ. સી, આખે આખા ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એની અંદર તમને મટીરિયલ વિશે ડિસ્કસ કરેલું છે, મટીરિયલ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. હવે તમને એવું લાગતું હશે કે મેડમ આપણે મટીરિયલ વિશે તો ઇનિશિયલી કોસ્ટમાં, મટીરિયલ કોસ્ટ વિશે તો ઇનિશિયલી પણ સ્ટડી કરેલું છે, ક્યાં હતું કે આપણો થિયોરિટિકલ પાર્ટ જેનું નામ હતું ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ, બરાબર. તમારા યુનિટ 1 જે પહેલો ભાગ હતો અને પછી બીજા ભાગમાં આપણે યુનિટ કોસ્ટિંગ જે છે સ્ટડી કર્યું. ફાઇન, સો એમાં આપણે આ વસ્તુ જોઈ લીધેલી હતી, જેમાં તમે ખાલી 2 જ ટાઈપની વસ્તુ જોઈ છે, ડિરેક્ટ મટીરિયલ અને ઇનડિરેક્ટ મટીરિયલ. અહીંયા તમે અલગ અલગ હજુ પણ કમ્પોનન્ટ વાઇઝ જે છે એ અલગ અલગ મટીરિયલ જે છે એને ડિસ્કસ કરશું આપણે. ફાઇન, લેટ અસ ફોકસ ઓન ટુ ધી મટીરિયલ્સ પાર્ટ. સી, એક વસ્તુ ફરી પાછી કહું છું અને હંમેશા કહેતી રહીશ કે પ્લીઝ મેક સમ નોટ્સ, બરાબર, કારણ કે તમારા માટે યુઝફુલ છે એન્ડ યુ કેન ગો થ્રુ ઇટ. સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધી મટીરિયલ વોટ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ મટીરિયલ. સી, અહીંયા તમને છે ને ડિરેક્ટ મટીરિયલનો જ એક જે છે ડેફિનેશન આપેલી છે. તમને એવું ક્વેશ્ચન થશે કે મેડમ કેમ ખાલી ડિરેક્ટ મટીરિયલ જ આપ્યું, કેમ ઇનડિરેક્ટ મટીરિયલ નહીં, બરાબર. બટ લેટ મી ટેલ યુ વન થિંગ, જો કોઈ એવી વસ્તુ છે કે જો કોઈ એવું કમ્પોનન્ટ છે કે જેનો સૌથી વધારે અને બેઝિક રોલ હોય ને મટીરિયલ કોસ્ટની અંદર, તો એ છે ડિરેક્ટ મટીરિયલ. ઇનડિરેક્ટ મટીરિયલ તો પછી આવે છે, એન્ડ ઇટ ઇઝ નોટ ઇવન વી આર કન્સિડરિંગ એઝ ધી મેઇન પાર્ટ, કારણ કે એ ઇનડિરેક્ટ, નામ જ એનું ઇનડિરેક્ટ મટીરિયલ છે, એટલે કે ડિરેક્ટલી એ જે છે એ કોઈ પ્રોસેસની અંદર એનો કોઈ ભાગ નથી હોતો. ફાઇન, સો દેટ્સ વાય એ લોકોએ એ રીતે આપેલું છે, લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ વોટ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. ડિરેક્ટ મટીરિયલ અકોર્ડિંગ ટુ વેલ્ડન, ડિરેક્ટ મટીરિયલ ઇઝ ઓલ ધી મટીરિયલ દેટ બિકમ્સ અ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ, ધ કોસ્ટ ઓફ વિચ આર ડિરેક્ટલી ચાર્જ એઝ અ પાર્ટ ઓફ ધી પ્રાઇમ કોસ્ટ. હવે તમે યુનિટ કોસ્ટિંગ નામનું ચેપ્ટર ભણી ગયા છો, બરાબર. પ્રાઇમ કોસ્ટનો સીધો સાધો મતલબ જ મેં તમને સૌથી પહેલાં જ્યારે આપણે પ્રાઇમ કોસ્ટ સ્ટડી કરતા હતા યુનિટ કોસ્ટિંગની અંદર, ત્યારે જ મેં તમને કહી દીધું હતું એનો સૌથી પહેલો અને ફોરમોસ્ટ અને સૌથી ઇઝી મિનિંગ જે છે એ છે પ્રાઇમરી કોસ્ટ. ઇટ સેલ્ફ નેમ્ડ એઝ ધી પ્રાઇમરી કોસ્ટ. ફાઇન, સો પ્રાઇમરી કોસ્ટના કન્ટેક્સમાં તમે જો જોવા જાઓ તો એ લોકોએ તમને પ્રાઇમ કોસ્ટ તરીકે કીધું છે અને શું કહે છે, તો કે ડિરેક્ટ મટીરિયલ ઇઝ ઓલ ધી મટીરિયલ દેટ બિકમ્સ અ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ, બરાબર, કે જે વસ્તુ પ્રોડક્ટનો પાર્ટ છે. તો તમને એમ થાય કે તો મેડમ ઇનડિરેક્ટ મટીરિયલનું કોઈ અસ્તિત્વ નથી, ડેફિનેટલી છે, દેર ઇઝ એન એક્ઝિસ્ટન્સ ઓફ ઇનડિરેક્ટ મટીરિયલ, બરાબર. બટ એ કયા સેન્સમાં છે એ હું તમને અહીંયા સમજાવીશ ફરી પાછું આપણે ક્લાસિફિકેશનની અંદર.
Fine. So, J was to directly product no part bane chene, any sathe connected chhe. That is known as the direct material, which are directly charged as the part of the primary cost. Obviously, primary cost or prime cost ni andra apne sauthi pehla ja aa vastu ni lakhiye chhe. Jema tame purchase of opening stock plus purchase less closing stock of raw material. Aun tame lagta ke nahi barabar unit costing ni andar. So see, apne sauthi pehla આમ જોવા જઈએ તો કોસ્ટમાં પણ સૌથી પહેલા પ્રેફરન્સ જે છે એ રો મટીરીયલને આપીએ છીએ યસ ઓર નો પછી આપણે વેજીસને જે છે કન્સિડર કરીએ છીએ શું કામ કારણ કે મટીરીયલ વગર વેજીસ દેવાનું કે મટીરીયલ વગર લેબર કોસ્ટનું કંઈ અસ્તિત્વ જ નથી હોતું ને શું કામ કરાવડાશો તમે લેબર પાસે ઇફ યુ ડુ નોટ હેવ પ્રાઇમરી રો મટીરીયલ ઓર ઇફ યુ ડુ નોટ હેવ પ્રાઇમરી રિસોર્સિસ નેમ્ડ રો મટીરીયલ તો શું કામકાજ કરાવડાશો લેબર લોકો પાસે Fine. So, a context ma tamne aapelu chhe. Next kehche ki in the other words, it is the material that can be measured and charged directly to the cost of product. Barabar tamne atyar sudhi ma unit costing ni andar aa vastu joi lideli chhe. Ane e j unit costing vaali vastu jyare apne reconciliation statement ni andar estimated statement banavta nya pan tamne joi lideli chhe. Yes or no? So, banne parameters ni andar tamne evu kehche ki material can be measured. યસ ઓબ્વિયસલી ઇટ કેન બી મેઝર્ડ કે જે જે પ્રમાણે તમને પર કોસ્ટ પડેલું છે એ પ્રમાણે તમે એને ચાર્જ કરી શકો છો યસ ઓર નો એ પ્રમાણે તમે એ વસ્તુની કોસ્ટ જે છે એને ચાર્જ કરી શકો માની લો કે તમને તમારા સપ્લાયર જ જે છે એમ એક કિલો માની લો તમારે લોખંડના જે છે ને રોડ્સ જોઈએ છે લોખંડના મોટા મોટા રોડ્સ હવે એ વસ્તુમાં એ લોકો એમ કીધું કે એક કિલો લોખંડમાં માની લો ને અત્યારે એક્ઝામ્પલ તરીકે લઈ લે કે 20 રૂપિયા છે આમાં તમારે 20 ટન જોઈએ છે તો પછી 20 ટન અકોર્ડિંગ ટુ તમારે એને ડિવાઇડ કરવા પડશે જે ટોટલ અમાઉન્ટમાં તમે એ વસ્તુ લીધેલી હશે ને એને તમારે ડિવાઇડ કરવા પડશે પર કેજી વાઇઝ ફાઇન સો દેટ યુ કેન ગો ફોર ઇટ બરાબર તો તમે એ કોસ્ટને મેઝર કરી શકો છો અને ચાર્જ પણ કરી શકો છો એન્ડ દેટ ટુ વિથ ડિરેક્ટલી પ્રોડક્ટ કોસ્ટ અને તમે એ વસ્તુ તમને ખબર પણ છે કે તમે યુનિટ કોસ્ટિંગની અંદર સૌથી પહેલાં પ્રેફરન્સ તરીકે રો મટીરિયલ જે છે એ ઇમ્પોર્ટન્સ આપેલું છે ફાઇન લેટ અસ ડિસ્કસ ઓન નેક્સ્ટ પાર્ટ હું તમને કહે છે કે ઓન ધી બેઝિસ ઓફ યુઝ ઓફ મટીરિયલ ઇટ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ટુ બરાબર યુઝ કેવી રીતે કરવામાં આવે છે મટીરિયલ એના ઉપરથી એ મટીરિયલને બે વસ્તુની અંદર ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે કઈ બે વસ્તુ તો કે ડિરેક્ટ મટીરિયલ એન્ડ ઇનડિરેક્ટ મટીરિયલ લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ સી દરેક કંપનીની અંદર આવા ઇનડિરેક્ટ ડિરેક્ટ મટીરિયલ તો દરેક કંપનીની અંદર હોય જ મેન્યુફેક્ચરિંગની વાત કરું છું ટ્રેનિંગની વાત નથી કરતી સી હા એ વસ્તુ મારે તમને ખાસ કહેવાની એક છે અને મેં ઘણા બધા સ્ટુડન્ટને એ વસ્તુ માટે કન્ફ્યુઝ થતા જોયા છે કે જે લોકો ટ્રેડિંગ અકાઉન્ટ સમજી ટ્રેડિંગ અકાઉન્ટ પ્રિપેર કરે છે અકાઉન્ટ્સની અંદર તો એ લોકો એવું માને છે કે દે આર ગોઈંગ ફોર ધી મેન્યુફેક્ચરિંગ કંપની બરાબર કે દે આર ગોઈંગ ફોર ધી પર્ટિક્યુલર ટ્રેડિંગ કંપની એ લોકોને એ વસ્તુનો આઈડિયા નથી આવતો તો સો લેટ મી ટેલ યુ કે જ્યારે તમે છે ને પર્ટિક્યુલરલી ટ્રેડિંગ અકાઉન્ટ ટ્રેડિંગ કંપની માટે ટ્રેડિંગ પાર્ટ માટે બનાવતા હોય ને ટ્રેડિંગ અકાઉન્ટ તો ટ્રેડિંગ અકાઉન્ટ ના બનાવાય તો શું કરાય ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ બનાવી નાખાય સો દેટ યુ કેન રેકોર્ડ ધી આઇટમ્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ ઇન ટુ દેટ પર્ટિક્યુલર પાર્ટ જ્યારે હકીકતમાં જે છે ને એ નામ એનું મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ હોવું જોઈતું હતું ઇન કેસ ઓફ મેન્યુફેક્ચરિંગ ફોર્મ્સ તમે જે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો છો ને ઇનિશિયલ લેવલનું બરાબર બેલેન્સ જે કંઈ પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એમાં તમે 3 અકાઉન્ટ બનાવતા હોય ટ્રેડિંગ પીએનએલ એન્ડ બેલેન્સ છે એમાં તમે જે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો છો ને એ એકચ્યુઅલ નામ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ હોવું જોઈતું હતું બટ લોકો એટલા માટે બી કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે આઈડિયા નથી આવતો કે આને ટ્રેડિંગ કેવું કે મેન્યુફેક્ચરિંગ સો ઓબ્વિયસલી વેન એવર યુ આર મેકિંગ ધી સેપરેટ ટ્રેડિંગ અકાઉન્ટ ઇટ ઇઝ ધી મેન્યુફેક્ચરિંગ કંપની ફાઇન અને ડિરેક્ટ મટીરિયલનો પાર્ટ જે છે કે આ કોસ્ટ મટીરિયલ કોસ્ટનું જે ચાર્જ જે છે ને એ પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ હોય કોઈ પણ ટ્રેડિંગ કંપનીમાં તમને ન જોવા મળે એ લોકો તો સીધી વસ્તુઓ લઈ અને પછી માર્કેટમાં વેચે છે ધેટ્સ ઇટ કદાચ પોતાનું લેબલ લગાડતી હશે કે પોતાના સાઈડથી પેકેજિંગ કરતી હશે અધર દેન દેટ એ કંપનીઝનો કોઈ રોલ નથી હોતો ફાઇન સો એ પેરામીટરથી તમને આપેલું છે લેટ અસ ડિસ્કસ ઓન ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ મટીરિયલ પાર્ટ ડિરેક્ટ મટીરિયલ તો અહીંયા તમે જોઈ લીધું કે જે વસ્તુ જે મટીરિયલ જે છે એ એસેન્શિયલ હોય પ્રોડક્ટ બનાવવા માટે અને પ્રોડક્ટનો એક ભાગ છે દેટ ઇઝ નોન એઝ ધી ડિરેક્ટ મટીરિયલ તો શું ઇનડિરેક્ટ મટીરિયલ પ્રોડક્ટનો ભાગ નથી ડેફિનેટલી છે એ વસ્તુ સી ઘણી વખત છે ને તમને એવું લાગે કે મેડમ આ મટીરિયલ જે છે એને આપણે ઇનડિરેક્ટ મટીરિયલ તરીકે લેવું કે ડિરેક્ટ મટીરિયલ તરીકે
तो सी कंपनी ने अंदर घनी वक्त एवी वस्तु बनती है कि एक वक्त फिनिश प्रोडक्ट बनी गई के पछी एक वक्त एवी वस्तु थई गई कि जेमां तमारे तमे नॉर्मल कोर्स नी अंदर कामकाज करता था नाउ यू हैव टू पर्टिक्युलरली गो फॉर दी वन ओर दी अधर काइंड ऑफ मटीरियल जस्ट टू इम्प्रूव दी क्वॉलिटी तमारे क्वॉलिटी इम्प्रूव करवा माटे कदाच एकाद केमिकल नी जरूरियात छे दैट इज नोन एज द इनडायरेक्ट मटीरियल आ इनडायरेक्ट मटीरियल वगर पण तमारी वस्तु तो बनी ज जाए यस ओर नो बट हाँ इफ यू वॉन्ट टू इम्प्रूव द क्वॉलिटी ऑफ योर प्रोडक्ट इफ यू वॉन्ट टू गो फॉर द पर्टिक्युलर सर्टेन काइंड ऑफ केमिकल सर्टेन काइंड ऑफ मटेरियल देन इट कैन बी कंसिडर्ड एज द इनडायरेक्ट मटेरियल के जेनो डायरेक्टली कोई हाथ नहीं होता तो प्रोडक्ट ने बनावामां इट मीन्स के एना वगर पण प्रोडक्ट बनी ज जती हुई छे इट इज जस्ट दैट के प्रोडक्ट जे छे ए सेटिस्फेक्टरी लेवल पर नहीं होती બરાબર એન્ડ ધેન યુ નીડ ઇનડિરેક્ટ મટીરિયલ સી ઘણી વખત કંપનીને જે છે એ આવા એક ઇનડિરેક્ટ મટીરિયલની જરૂરિયાત પડતી હોય કેવી રીતે સી આજે હું આજે હું આખે આખું માની લો કે એક મોટું બધું જહાજ બનાવું છું એક મોટું બધું શિપ બનાવું છું આ શિપની અંદર જેટલી વસ્તુ જરૂરિયાતની હતી એ વસ્તુ બધી મેં મૂકી દીધેલી છે અને બની ગયું છે પણ હજુ પણ મને શિપની અંદર ખામી લાગે છે અને એ ખામી પૂરી કરવા માટે મારે અલગથી જે છે એ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે સો દેટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મટીરિયલ ઇઝ નોન એઝ ધ ઇનડિરેક્ટ મટીરિયલ કે જેનો પોતાનો કોઈ હાથ નથી હોતો તમારી કંપની જે છે એના મટીરિયલ જે છે એની અંદર પર્ટિક્યુલરલી એ પ્રોડક્ટને બનાવવામાં બટ સ્ટીલ યુ નીડ ફાઇન તમે આ જેટલી બી વસ્તુની અંદર કલરિંગ્સની એવી બધી વસ્તુઓ જુઓ છો દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ઇનડિરેક્ટ મટીરિયલ બરાબર એટલે પ્રોડક્ટ જે છે એને તમે સુધારવા કે પછી એની અંદર અલ્ટરેશન્સ કરવા એવા પર્પઝથી જે વસ્તુ લઈ આવો છો દેટ ઇઝ નોન એઝ ધ ઇનડિરેક્ટ મટીરિયલ ફાઇન સો ડિરેક્ટ મટીરિયલ તો તમને ખ્યાલ જ છે આ વાત હતી ઇનડિરેક્ટ મટીરિયલની આવું આપણે પહેલાં પણ ભણી ગયા છીએ જેમાં આઈ થિંક આપણે આના સિવાય બી એક કન્સેપ્ટ ડિસ્કસ કરેલો હતો કોસ્ટના ઇન્ટરવ્યુ પાર્ટમાં કે જેમાં તમે અલગ અલગ જે છે એ બીબાની વાત કરેલી હતી ઇટ ઇઝ ઓલ્સો ધી પાર્ટ ઓફ સર્ટન કાઇન્ડ ઓફ મટીરિયલ બીકોઝ ઇટ ઇઝ ધી રિસોર્સિસ દેટ યુ નીડ ટુ મેક યોર પ્રોડક્ટ એટલે કે તમે એક પ્રકારના મોલ્સ જે છે એ વસ્તુથી બનાવતા હતા નાઉ યુ નીડ વન ઓફ ધી અધર કાઇન્ડ ઓફ મોલ્સ એટલે બીબા બરાબર તો એવા મોલ્ડની તમારે જરૂરિયાત પડી છે હવે એ મોલ્ડ તમે લઈ આવો છો દેટ કેન બી કન્સિડર્ડ એઝ ધ ઇનડિરેક્ટ મટીરિયલ કારણ કે તમે જે પ્રોડક્ટ બનાવો છો એમાંનો કોઈ હાથ નહોતો બટ સ્ટીલ ઇટ ઇઝ ધી નીડેડ થિંગ ફાઇન દેટ્સ વાય યુ આર બ્રિંગિંગ ઇટ ઇન ટુ યોર કંપની આવી વસ્તુ આપણે પ્રિવિયસલી બી ડિસ્કસ કરેલી છે ફાઇન યુ કેન ઓલ્સો રિફર ટુ ધેટ લેક્ચર ઓલ્સો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જ છે અને એન્ડ યુ કેન ફાઇન્ડ ઇટ ઇઝીલી યુનિટ કોસ્ટિંગ નહીં બટ કોસ્ટિંગનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે યુનિટ વનનો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ફાઇન સો તમે એમાં બી જઈ શકો છો અને એ વસ્તુ પણ જોઈ શકો છો સી નેક્સ્ટ જે છે એ કમિંગ સેશનની અંદર આપણે ક્લાસિફિકેશન ડિસ્કસ કરશું અકોર્ડિંગ ટુ કેરેક્ટરિસ્ટિક્સ આ તમારા માટે નવું રહેશે જેમાં તમારે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ કમ્પોનન્ટ પાર્ટ સ્ક્રેપ ડિફેક્ટિવ વર્ક આ બધી વસ્તુના કેરેક્ટરિસ્ટિક્સ અકોર્ડિંગ ટુ આપણે જે છે મટીરિયલ જોશું ફાઇન પર્ટિક્યુલર આ સેશન માટે આપણે જે છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કર્યો છે નેક્સ્ટ બી ઇન્ટ્રોડક્શન જે છે એનો અધર પાર્ટ એટલે કે નવા નવા ક્લાસિફિકેશન્સ જોશું જેમાં કેરેક્ટરિસ્ટિક્સ વાઇઝ જે છે એ તમને આપેલું છે પછી તમારો મેઇન પાર્ટ સ્ટાર્ટ થઈ છે જેનું નામ છે મટીરિયલ કંટ્રોલ ફાઇન સો એ બધું કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ